નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. માંગરોળ વલર વિસ્તારમાં ખેડૂતના મકાન પાસેના માલ સામાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અજાણ્યા સમયે આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે. જૂનાગઢના માંગરોળના કલતપુર વિસ્તારમાં મધરાત્રિએ અકસ્માતે ખેડૂતના મકાન પાસે રહેલ માલ સામાનમાં ભયાનક આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લાગેલી આગ એટલી ભયાનક રૂપ ધારણ કર્યું હતું કે માલ સામાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો. હુસેન હકીમના ખેતરમાં આગ લાગી હતી. તો આગમાં ખેડૂતના કોન્ટ્રાક્ટર પુત્રનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. 10 લાખ કરતાં વધુનું નુકસાન થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. કોઈ અજાણ્યા શખ્સે આગ લગાડી હોવાની આશંકા બતાવવામાં આવી રહી છે. તો પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરાય છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જિલ્લામાં બોલિવૂડનું આયોજન કરાતા જેના ભાગરૂપે બેસવા વિભાગમાં તલાટી ધર્મેશભાઈ રાઠોડ તેમજ સોહિલભાઈ સૈયદ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. મનુષ્ય જીવનમાં સૌથી કિંમતી વસ્તુ હોય તો તે છે તેનું સ્વાસ્થ્ય. એ જ રીતે સૌથી ગંભીર બીમારીમાંની એક છે પોલિયો, જેનાથી રક્ષણ માટે કમિશનર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પોલિયો જેવા ગંભીર બીમારીથી રક્ષણ મેળવવા માટે પોલિયો બૂથનું આયોજન વેશમાં પીએચસી વિભાગના જીનલબેન એચ પટેલ અને ટિંકલબેન જે પટેલ તેમજ આશા વર્કર બહેનો દ્વારા 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ત્યારે વેશમાં ગામના તલાટી શ્રી ધર્મેશભાઈ રાઠોડ તેમજ વોર્ડ નંબર 14ના સભ્ય શ્રી સોહેલભાઈ સૈયદ દ્વારા ગ્રામ પંચાયતના પોલિયો બૂથમાં જઈ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી તેઓ સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ પાઠવી વધુમાં વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, નવસારી. સરકારના પલ્સ પોલિયો નાબૂદી ઝુંબેશ અને બે જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પોલિયો રસીકરણ અંતર્ગત તાલુકાનો એક પણ ગામ પોલિયો રસીથી વંચિત ના રહી જાય તે માટે પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે પણ તંત્ર દ્વારા પોલિયો બૂથ ઊભું કરવામાં આવ્યું. તો પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ મેઇન પ્રમુખ વજેશભાઈ ભાવસાર, જાયન્ટ સ્થાપક ડોક્ટર એન કે ડેરિયા, જાયન્ટ્સ પ્રમુખ નિખિલ સુખડિયા, નગરપાલિકા કોર્પોરેટર તથા વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સહિતના જાયન્ટ્સ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને 0-5 વર્ષના બાળકોને 2 ટીપા જિંદગીના પોલિયો રસીના નાના બાળકોને પીવડાવવામાં આવ્યા હતા. તો પોષણ અભિયાનની ઉજવણીને લઈને 8 માર્ચથી 22 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજનના ભાગરૂપે ઘટક દ્વારા પોષણ પખવાડિયોની ઉજવણીના ભાગરૂપે 10 માર્ચના રોજ પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી, પ્રાંતિજ CDPO KJ ડામોર, મુખ્ય સેવિકા જોશી મીનાક્ષીબેન, કોઓર્ડિનેટર મેહુલ લેવા, પ્રોજેક્ટ અસિસ્ટન્ટ શિવાની કંસારા, આંગણવાડી બહેનો અને શાળાના બાળકો સાયકલ સાથે રેલીમાં વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. કહેવાય છે કે મંજિલ ગમે તેટલી ઊંચી હોય પણ જેને પહોંચવું છે તેને કોઈ મંજિલ જડતી નથી. આવું જ કંઈક પ્રાંતિજના મજરા ખાતે ધોરણ 12ની 90% દિવ્યાંગ વિદ્યાર્થીની કિયુરી તેના માતા પિતા અને રાઇટરની મદદથી પરીક્ષા આપી રહી છે. પ્રાંતિજના ઓરણ ખાતે રહેતી કિયુરી શૈલેષભાઈ સુતરિયા, કે જે દલિત સમાજમાંથી ઉછરેલ અને ધોરણ 12માં અભ્યાસ કરે છે અને તે મજરા ખાતે આવેલ ભૈરવનાથ વિદ્યા મંદિરમાં ચાલુ સાલે બોર્ડની પરીક્ષા આપી રહી છે, જેમાં કેયુરી પોતાના 90% દિવ્યાંગ હોવા છતાં પોતે કંઈક કરી બતાવવા પોતે પોતાના માતા પિતાના સહારે તથા રાઇટરની મદદથી બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા આપી રહી છે. ત્યારે તે પોતપોતાના આત્મવિશ્વાસ સાથે હાલ તો ધોરણ 12ની પરીક્ષા આપી રહી છે, ત્યારે સમાજ તથા અન્ય સમાજના દિવ્યાંગ માટે પણ પ્રેરણારૂપ છે કે ભલે મારી પાંખો કપાઈ ગઈ હોય પરંતુ હું મારી મંજિલ સુધી પહોંચીશ અને હાલ હું મારા માતા પિતાના સહારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી છું, પણ આગળ પછી જતાં હું મારા માતા પિતાનો સહારો જરૂર બનીશ તેમ કહીએ તો પણ નવાઈ નથી. તો મંજિલ ગમે તેટલી દૂર હોય પણ અંદરની શક્તિ અને આત્મવિશ્વાસ બધી જ સમસ્યાઓને પાછળ મૂકી દે છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. ખાતેથી 2 નકલી પત્રકારો મળી આવ્યા તો પોલીસે બંનેની અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ સિનેમા રોડ ઉપર રહેતી મહિલા કે જે અગાઉ દારૂનો ધંધો કરતી હતી, પરંતુ અત્યારે દારૂનો ધંધો કે બીજો કોઈ ગેરકાયદેસર ધંધો કરતી નથી,
તેના ઘરે નકલી પત્રકાર બનીને ખેરાશકુમાર પ્રકાશભાઈ ખત્રી ઉંમર વર્ષ 21 અને આયુષકુમાર કિરણભાઈ સથવારા ઉંમર વર્ષ 20 બંને રહે છે. હિંમતનગર બંને જણા મહિલાના ઘરે જઈ અમે પત્રકારો છીએ અને તમોને દારૂનો ધંધો કરો છો, જેથી પૈસા આપો. તો મહિલાએ કહ્યું કે મારા પતિનું મરણ થયું છે અને મારું ગુજરાન ચલાવવા સારું હું અગાઉ દારૂનો ધંધો કરતી હતી, પરંતુ અત્યારે દારૂનો કે બીજો કોઈ ગેરકાયદેસર ધંધો કરતી નથી અને તમે પત્રકાર છો તો તમારું આઈ કાર્ડ બતાવો, જેથી પત્રકારના વેશમાં આવેલ બંને યુવકો દ્વારા મહિલાને જણાવ્યું કે અમારે તમને કોઈ કાર્ડ બતાવવાની જરૂર નથી. તેમ કહીને મહિલાનો મોબાઈલમાં ફોટો કોપી પાડવા જતા હતા, જેથી મહિલા ખસી જઈને મહિલાએ પ્રાંતિજ ભાખરિયા પોલીસ ચોકી ઉપર જાણ કરતા પોલીસ બીટ જમાદાર હરિચંદ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વસંતકુમાર વિનોદભાઈ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી ગયા હતા. તો બંનેએ પત્રકારની ઓળખાણ આપી હતી અને બહેન દારૂનો ધંધો કરે છે તો પોલીસ દ્વારા બંનેને સાથે રાખી બે પંચોને જોડે રાખીને મહિલાના તમામ ઘરમાં પ્રોહી રેડ કરતા કોઈપણ મુદ્દામાલ મળી આવ્યો ન હતો. તો પોલીસ દ્વારા બંને ઈસમોની પૂછપરછ કરતા અને પત્રકારનું આઈ કાર્ડ માંગતા સંતોષકારક જવાબ અને આઈ કાર્ડ પાસે નથી રાખતા જવાબ આપ્યા હતા અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે વધુ પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તો પ્રાંતિજ પોલીસ હરેશચંદ્ર દ્વારા ફરિયાદી થઈને CRPC કલમ 41(2) મુજબ બંનેની અટકાયત કરી હતી. CRP કલમ 109 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.